श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। આખા જીવનમાં તપશ્ચર્યા 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 જ આપણને એક ધારી દેખાય છે, એટલે એને આ પદાર્થ આ લોકના પદાર્થમાં આ લોકના સુખમાં તો આસક્તિ જ નથી। ગરડા પ્રથમનું 67મું વચનામૃત તો પદાર્થમાં આસક્તિ નથી। એનાથી આગળ વધીને આપણને દેખાય કે એમને છે ને આ લોકનું મોટા મોટું કોઈ સુખ હોય ને તો કયું છે? માન સન્માનનું સુખ પદાર્થ કરતાં પણ વધી જાય, બહુ મોટું સુખ છે। માન સન્માન મળે ને તો બસ તુલસી પેલું કહે ને કનક તજો કામિની તજો તજો ધાતુ કોસન તુલસી લઘુ ભોજન કરી જીવે બધું છોડી શકે। માન માટે શું ન છોડી શકે, બધું માણસ છોડી શકે। પેલો નીલકંઠવાળની વેશે વેરે ને એક ભાવો હતો ને, ખબર છે ને, કે તો શરદ પૂનમે એક જ દિવસ બહાર આવે અને બધા એમના દર્શન કરવા માટે આવ્યા હોય, રાજા પોતે એના દર્શન કરવા માટે આવે ને જય જયકાર થાય, દર્શન આપે ને પછી પાછા અંદર જતા રહે। એટલે મહારાજને એ પ્રદેશનો જે રાજા હતો એને નીલકંઠ વર્ણીને કીધું કે અમારા બાવાજી તો કાંઈ જ ખાતા નથી, બસ એમને એમ રહે છે અને શરદ પૂનમ એક જ વખત બહાર આવે છે અને અમે બધા એમના દર્શન કરીએ છીએ ને પછી જતો રહે છે। મહારાજ કે એવું તો ન બને, કાંઈ ન, હા મહારાજ કાંઈ નથી ખાતો। મહારાજ કે કંઈ નહીં ખાતો હોય ને તો માન ખાતો હશે। એ કે મહારાજ એ કેવી રીતે? મહારાજ કે તમારે જો સમજવું હોય જોવું હોય તો હું કહું એમ કરો। એ કે હા બોલો। મહારાજ કે બસ આ થોડા દિવસમાં બે ચાર દિવસમાં શરદ પૂનમ આવે છે તો એવું નક્કી કરો, ઢંઢેરો પીટાવી દો કે કોઈને દર્શન કરવા નહીં જવાનું। અને રાજાએ બધે જાહેરાત કરાવી દીધી, રાજાનો હુકમ આ વખતે કોઈએ દર્શન કરવા જવાનું નથી, અને બધે ઢંઢેરો પીટાઈ ગયો। અને પછી રાજા દૂર રહ્યો નીલકંઠવાળીના સૂચના પ્રમાણે। અને પછી તો સમય થયો અને પેલા તો કેલેન્ડર લઈને બરાબર આમ માપતા હશે કે બરાબર સવારે 10:50 આપણે બહાર આવવાનું છે, અને પોતે આમ બહાર આવ્યા, હજારો માણસો ભેગા થયા હશે અને હમણાં મારો જય જયકાર થશે, અને બહાર આવ્યા ને કોઈ દેખાણું નહીં કે મારી ઘડિયાળમાં કે કેલેન્ડરમાં ભૂલ નથી ને, બરાબર ચેક કર્યું, બરાબર શરદ પૂનમનો જ દિવસ છે, અને છતાંય કંઈ નહીં। એટલો બધો આઘાત લાગ્યો, એટલો બધો આઘાત લાગ્યો, કુછ બી નહીં યોગી બાબા એમ કહેતા, કુછ બી નહીં, અને ત્યાં ને ત્યાં હાર્ટ ફેલ થઈ ગયો, ઉપડી ગયો ધામમાં। એટલે મહારાજે કીધું પેલા કે જો આજે જીવતો હતો ને તમે એક વખત જઈ બોલાવતા હતા ને એમ આખું વર્ષ એનું નીકળી જતું હતું કે એને કાંઈ ખાવા પીવાની જરૂર પડે નહીં, તો માનનું બળ આટલું બધું છે। એ માનથી જે મુક્ત રહી શકે ને એ સત્પુરુષ, તો એ બાપાના જીવનમાં આપણને દેખાય અહમ શૂન્યતા છે ને એમનો પોતાનો માલિકીનો ગુણ છે એવું દેખાય આપણને, કે કોઈ રહી જ ન શકે। મહારાજે જેતલપુરના પહેલા વચરાણમાં કીધું છે કે જ્યારે આ જીવને કોઈ ન માનતું હોય ને ત્યારે એનું અંતઃકરણ જુદા પ્રકારનું હોય, પછી એને 5 માણસ માનવા માંડે ને 50 માણસ માનવા માંડે ને 100 માણસ માનવા માંડે ને 1,00,000 માણસ માનવા માંડે, પછી તો આખે આખો માણસ બદલાઈ જાય। આપણે એવું જોયું છે આખે આખા સિદ્ધાંતો બદલાઈ જાય માનવા માંડે ને। જે વ્યક્તિ એમ કહેતા હોય કે સાધુને તો કોઈ દિવસ પૂજાય જ નહીં, જે વ્યક્તિ એમ કહેતા હોય કે આને તો ભગવાન થવું છે આ લોકોને, બીએપીએસના ગુરુઓને બધાને એમ કહેતા હોય અને એને થોડાક માનવા માંડે ને આખા સિદ્ધાંતો બદલાઈ જાય બધા જ, કે હવે મનાય, હવે વચનામૃતમાં જે કે સત્પુરુષના મહિમાના શબ્દો છે બધાનું પ્રતિપાદન હવે થાય, બધું જ થાય। તો જ્યારે માનવા માંડે ને માણસને ત્યારે અંદરથી બધું બદલાઈ જતું હોય છે। પણ આપણે બાપાના જીવનમાં જોયું છે કે જે આમ પ્રમુખ વર્ણિના દિવસે બાપા જે આમ દાસ ભાવે સ્વામી બોલ્યા હતા એની એ જ વૃત્તિ આજ સુધી એમાં ફેર પડવા દીધો નથી। તો એમને જે અખંડ અહમ શૂન્યતા વર્તે છે, હું છે જ નહીં એવું એમને અખંડ વર્તે છે, આ એક બહુ જ મોટી વાત છે। એ વિના આમ આપણને આવી રીતે સ્વામીશ્રીના કેટલા બધા પ્રસંગો આપણે જોયા, સન્માનની વચ્ચે પણ રહે અને અપમાનની વચ્ચે પણ રહી શકે, અને અહંકાર એમની અંદર લેશ માત્ર આપણને દેખાતો નથી, અને એ અનુભવ પહેલી વખત મળનારને પણ થાય છે બાપાને, પહેલી વખત મળે ને। બિલ ક્લિન્ટન તો બાપાને ક્યાં બહુ આમ યોગમાં આવ્યા છે, પણ બુદ્ધિશાળી માણસ ખરા, ઘણા બધા લોકોને મળેલા હોય સંસારની અંદર, રાજકારણમાં પડ્યા હોય એટલે માણસોને માપતા પણ શીખ્યા હોય, પણ એમણે વાત કરી જ્યારે ગાંધીનગર આવે ને ત્યારે કે મેં માયામીની અંદર પહેલી વાર આ પુરુષને જોયા અને એ વખતે મેં એમની આંખો જોઈ અને મને પ્રતીતિ થઈ કે આ પુરુષ ક્યારેય કોઈને પાછા પાડીને આગળ આવવાનો વિચારતા નથી, એવું એણે પોતે કીધું સામેથી પૂછ્યા વગર, અને ગાડીમાં બેસતા બેસતા બોલ્યા કે એમનું હૃદય છે ને ગોલ્ડન છે, પ્યોર છે, એવું એમનાથી સહેજે બોલાઈ ગયું। તો પહેલી વખત યોગમાં આવતા હોય એને પણ એમની અહમ શૂન્યતા સ્પર્શી જાય છે। ત્યાં આપણે અમૂલ ડેરીવાળા હતા પહેલાં,
કુરિયન સાહેબ. તો વિવેક સાગર સ્વામી સેજે સેજે કીધું, પ્રમુખ સાહેબ મહારાજ ને લેશ માત્ર અહંકાર નથી, એ કે સ્વામીજી કહેવાની જરૂર જ નથી, એમની આંખો બોલે છે કે આ પુરુષની અંદર લેશ માત્ર અહંકાર નથી. દ્વિશતાબ્દી મહોત્સવની અંદર આત્માનંદ સ્વામી આવ્યા હતા રાયપુરથી, એ રામકૃષ્ણ મિશનના બહુ જ મોટા સંત કહેવાય અને બહુ જ સારા વક્તા કહેવાય, બહુ જ આમ સારા સંત જીવનની દ્રષ્ટિથી પણ એમનો બહુ જ મહિમા છે. પણ એ આત્માનંદ સ્વામીજી પોતે જ્યારે આવ્યા, એ પણ સ્વામીજીને આમ બહુ અંગત સંપર્કમાં બહુ જાજીવાર નથી આવ્યા, પણ આનંદ સ્વરૂપ સ્વામી ઇન્ટરવ્યૂ લેતા હતા એમનો, અને આમ એનો વિડીયો ઇન્ટરવ્યૂ છે. તો એમને સહેજે પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને આપ મળ્યા શું અનુભવ થયો, અને જેવું પૂછ્યું ને એવું આમ સીધો સ્પોન્ટેનિયસ ઓહ સરળ આમ અંતરથી નીકળ્યું કે ઓહ કે વેરી હમ્બલ મેન. એ એટલા બધા નમ્ર છે કે એક સાથે લાખો માણસોને પોતે પ્રવૃત્ત કરી શકે છે અને પોતે અંદરથી એકદમ શાંત છે. એની અંદર મને આ નમ્રતાના દર્શન થયા. તો પહેલી વખત યોગમાં આવે, નજીકના યોગમાં એને તરત ખબર પડે છે. પેલા જયસિંહ પોતે બોલી ગયા, સ્વામી શ્રી અહમ શૂન્ય પુરુષ હૈ. હરિનારાયણ સ્વામી બોલી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ જૈસે નિર્માની સંત મેને અપની જિંદગી મેં કહી ભી ઓર કભી ભી નહીં દેખે હૈ. લંડન ની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ મંદિરની, અને એ વખતે બધા છાપાઓ, બધી જ ટીવી ચેનલો અને બધા મીડિયાની અંદર એટલો બધો એનો પ્રચાર થયો. એ વખતે કોઈને ખબર નહોતી, કલ્પના નહોતી કે આ મંદિર આટલું બધું પ્રસિદ્ધ થશે, સ્વામીશ્રીને વિઝન હશે. બાકી બધાને એવું જ લાગતું હતું કે આવું તો અમે કોઈ દિવસ ધાર્યું નહોતું કે આપણે તો મંદિર કરવું એવી ખબર હતી, પણ વિશ્વ પ્રસિદ્ધ થઈ જશે એવી તો કોઈને કલ્પના નહોતી. પણ એટલું બધું થોડા દિવસોમાં એ છવાઈ ગયું આખું લંડન મંદિર. હવે એ દરમિયાન એક વખત સવારના પોરમાં એક પત્રકારનો ફોન આવ્યો ત્યાં જે સ્થાનિક વ્યવસ્થાપક હોય એના ઉપર, અને એણે કીધું કે હું મિહિર બોઝ બોલું છું અને મારે પ્રમુખ સ્વામી મહારાજને મળવું છે અને હું ત્યાં આવવા માગું છું, તો ક્યારે આવું? એટલે એ વખતે જે સાંભળનાર હતા ને એકદમ આમ જરા સતર્ક થઈ ગયા, કારણ કે આ મિહિર બોઝ છે ને એ પત્રકારત્વના ક્ષેત્રમાં બહુ મોટું નામ છે. સુભાષચંદ્ર બોઝના પૂર્વાશ્રમના ભત્રીજા જેવા થાય, એટલે થોડાક દૂર ના થતા હશે, પણ એમને એટલું બધું એનું નામ છે. નામ કઈ રીતે કે એ માણસને છે ને બધાનું ખોદવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. આગા ખાનની ઊંઘ એણે હરામ કરી હતી, એટલે આવો માણસ જેને બધું નેગેટિવ શોધવા જોઈએ તો જ પ્રસિદ્ધિ મળે ને. પત્રકારત્વનું ક્ષેત્ર એવું છે, તમારે જો પ્રસિદ્ધ થવું હોય તો શું કરવાનું? નેગેટિવ વસ્તુને પકડવાની, અને તો તમે જલ્દી પ્રસિદ્ધ થાવ. બાકી સારું લખો તો કંઈ લોકોને એમાં બહુ જાજો રસ નથી. એટલે એવી રીતે પ્રસિદ્ધ થયેલો માણસ હવે અહીં આવશે તો એની નજર તો આ જ હશે કે કાગડાની દ્રષ્ટિ. એટલે બધા કે હવે આને શું કહેવું. એટલે કીધું કે તમે ક્યારે આવવા માગો છો અને તમને ક્યારે ગાઈડ જોઈએ? એ કે હું આ દિવસે આવીશ, પણ મારે ગાઈડની જરૂર નથી, હું મારી જાતે જોઈશ. એટલે આ વધારે ઉપાધિ પાછી. ગાઈડ હારે હોય ને તો આપણે જે બતાવવું હોય એ જ બતાવાય, અને એને જ્યારે આવે ને ત્યારે એને જે એ તો માળો ખૂણે ખૂણે જાય પછી. પણ હવે કંઈ એને કહેવાય એવું હતું નહીં, કહીએ તો પછી વધારે અવળવું પડે, કે કંઈ વાંધો નહીં. એ આવી ગયા અને હવારના પરમ બાપાની પૂજામાં પોગી ગયા. પૂજા ચાલુ હતી અને આવીને એમણે પછી તરત મળ્યા અને કીધું કે હું મિહિર બોઝ છું ને મારે સ્વામીશ્રીને મળવું છે, તો સ્વામીશ્રીની અપોઇન્ટમેન્ટ મને કેટલા વાગે મળશે, કેટલા વાગે એમની સાથે વાત કરી શકીશ? એટલે એમણે કીધું આપણે સ્વામીજીને પૂછીને તમને હમણાં જણાવીએ. તો સવારે પૂજા પૂરી કરીને બાપા પોતે ફોયરની અંદર બહાર નીકળતા હતા, અને એ વખતે એમની પાસે જઈને જે સંત હતા એમણે વાત કરી કે સ્વામી એક પત્રકાર આવ્યા છે અને આપને મળવા માગે છે, તો આપને કેટલા વાગે આપની પાસે લઈ આવીએ? સ્વામી કંઈ જ લઈ આવો ને. એટલે એ પહેલાંના માટે બહુ આશ્ચર્ય હતું, કારણ કે એને મોટા મોટા માણસોને જેટલાને જોયા હતા ને એમની રીત તો જુદી જ હતી બધી, કેટલા પ્રોટોકોલ હોય આમ, અને આવી તો એમને આશા પણ નહોતી રાખતી કે મને રસ્તામાં મળી જશે એમ. એ તો એમને સાવ કલ્પનાથી તેમણે લાગ્યું કે આવા મોટા માણસ કે આવી રીતે થોડા રસ્તા મળતા જ, એની કલ્પના કે આખી વિશ્વમાં આટલા બધા જેના મંદિર આટલી મોટી સંસ્થા હોય ને એમ તો કેવું આમ હોય બધું આમ ઠાઠમાઠ બધો. પણ કે સ્વામી કે લઈ આવો એમ, એટલે એને તરત ત્યાં લઈ આવ્યા. એ મેન્ટલી બહુ પ્રિપેર નહોતા એ વખતે. સ્વામી પાસે આવ્યા અને સ્વામીને પગે લાગ્યા અને સ્વામી એમનો પરિચય પૂછ્યો અને એમને સ્વામીને એક બે પ્રશ્ન પૂછ્યા. સ્વામી ફટફટ જવાબ આપી દીધા અને પછી તો સ્વામી માથે હાથ મૂકીને નીકળી ગયા. અને પેલા મિહિર બોઝ એ જ વખતે આમ બોલવા જ માંડ્યા, એ કે શોકિંગલી સિમ્પલ, અનબિલીવેબલી સિમ્પલ, ડીપ ટચિંગ સિમ્પલિસિટી. પછી એણે વાત કરી કે હું છે ને એ તો બંગાળના માણસ કહેવાય, મારા હૃદયમાં રામકૃષ્ણ પરમહંસનો બહુ જ ભાર છે અને મને નાનપણથી એમના વિશે ઘણું વાંચેલું છે, ઘણું સાંભળેલું છે, પણ આજે મને અનુભવ એવો થયો કે રામકૃષ્ણ પરમહંસના મને સાક્ષાત દર્શન થયા છે, એવો મને આજે અનુભવ થયો. એ જેને ઉપરમાં ઉપર જે સંત માને છે એ એમને અહીં સ્વામીમાં દેખાયા. પણ સિમ્પલિસિટી, એક જ નજરમાં ને એક જ સંપર્કની અંદર સ્વામીશ્રીની જે અહમ શૂન્યતા છે એ હૃદય વિંધી નાખી છે માણસનું. એનો અનુભવ મોટા માણસને થાય અને નાના માણસને પણ
થાય કે સ્વામી શ્રીના હૃદયમાં અહંકાર નથી, આટલું કર્યા પછી પણ નથી, સ્વામી બેઠા હોય આમ એવું જ લાગે કે જાણે કંઈ કરતા જ નથી. અને મહારાજનો પેલો પ્રસંગ છે ને કે વડતાલમાં આંબલી નીચે બેઠા હતા તો પેલા ચાર પાટીદાર કે મહારાજ તમારા ચરણારવિંદ સામુ જોઈએ છે, તમે પુરુષોત્તમ જણાવો છો, અને મુખારવિંદ સામુ જોઈએ તો આવ માણસ જેવા લાગો છો. ખરેખર કંઈ દેખાય જ નહીં, આપણે બાપાની બાજુમાં બેઠા હોય ને તો એવું કંઈ લાગે નહીં કે આમણે અક્ષરધામ બનાવ્યું હશે, કે આમણે આટલા સાધુ બનાવ્યા, આમણે આટલા મોટા મોટા કરે, આ વિશ્વ પ્રસિદ્ધ સંત છે. પણ કાંઈ લાગે નહીં આપણને, લાગે હાવ બસ આપણી જેમ જ સહજ, એકદમ સહજ. એ સહજ વ્યક્તિત્વ છે ને બહુ મોટી વસ્તુ છે. સહજતા માણસને અંદર આવતી નથી. અમારે ત્યાં સારંગપુરમાં 1990 સાલની અંદર પેલા રઘુરાય આવ્યા હતા. રઘુરાય એ ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર છે પોતે, અને આઉટડોર ફોટોગ્રાફીની અંદર બહુ મોટું નામ છે એનું. તો એ પોતે બે દિવસ ત્યાં રોકાણા હતા. ત્યાં એ દરમિયાન સ્વામીશ્રીની સાથે પોતે ત્યાં સ્મૃતિ મંદિરે દર્શન કરતા સ્વામી એમને ભેગા લીધા ગાડીની અંદર, અને પછી પૂજાની અંદર બાપાની સાથે પોતે ગયા. એ વખતે એમણે જે નોટિસ કર્યું કે સ્વામીશ્રીની ગાડી પસાર થઈને એ વખતે જે દર્શન કરનારની આંખોની અંદર એને તો એટલા બધા સરસ શોર્ટ્સ મળી ગયા કે આવું તો મેં ક્યાંય જોયું જ નથી. જે ભાવ દેખાય ને ફટ 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 એને એના જ ફોટા પાડવા માંડ્યા. પણ પછી એના કરતાં વધારે એમને શું સ્પર્શી ગયું કે સ્વામીશ્રી જ્યારે આશીર્વાદ આવવા જન્મજયંતિને મુખ્ય સભા બાપાના આશીર્વાદ જ્યારે શરૂ થયા ને, એણે વાત કરી કે મેં બધા મોટા મોટા મહાત્માઓને જોઈ લીધા છે અને બધાના સંપર્કમાં આવ્યો છું, પણ આવું મેં ક્યાંય જોયું નથી. કે સ્વામી છેલ્લે સુધી પત્ર લેખન કરતા હતા, પોતાનું કામ કરતા હતા, સામે હજારો માણસો એમના આશીર્વાદ સાંભળવા માટે આતુરતાથી બેઠા હતા, અને માઇક ગોઠવાયું અને સ્વામીએ પત્ર બાજુમાં મૂકીને આશીર્વાદ શરૂ કરી દીધા. જાણે બે માણસની સભામાં વાત કરતા હોય એટલી સાહજિકતાથી. એમને કોઈ છે જ નહીં કે હું વટ પાડી દઉં, એમના અંતરમાં એવું છે જ નહીં કે મારી વાણીથી પ્રભાવ પડે, આવું એના અંતરમાં લેશ માત્ર. આટલી સાહજિકતા મેં હજી સુધી ક્યાંય જોઈ નથી. એ એના અંતરને સ્પર્શી ગઈ. તો સ્વામીશ્રીના જીવનમાં જે અહંકારનો લેશ દેખાતો નથી એ બ્રહ્મરૂપપણાની નિશાની છે. કારણ કે મહારાજે હરિચરિતામૃત સાગરની અંદર એવી વાત કરી છે કે નિર્માનીપણું છે ને ભગવાનનો ગુણ છે, નિર્માનીપણું એ ભગવાનનો ગુણ છે. અને આપણે જેટલું ભગવાનમાં જોડાય ને એટલું જ નિર્માનીપણું આવે. જો ભગવાનમાં જોડાયા વગર કંઈક ગુણો આવે ને તો એ ગુણનું માન આવે, એ ગુણનું માન આપણને આવડતું, આવડતનું માન આવે, ગુણનું માન આવે. જેટલા ભગવાન સાથે જોડાય ને એટલા જ આપણે અહમ શૂન્ય અંતરથી બની શકીએ. તો સ્વામીશ્રી પોતે નિરંતર ભગવાનની અંદર વર્તે છે એટલે અહમ શૂન્યતા, આ ગુણનો વિચાર આપણે જેમ જેમ કરતા જઈએ એમ એમના વિશે આપણને હેત વધે, પછી એમનું વચન મનાય અને પછી આપણને નિશ્ચય થાય. તો મહારાજે એ જે નિશ્ચયની પ્રક્રિયા આપણને બતાવી છે, એમાં ભગવાનના સ્વરૂપને જાણવાની પ્રક્રિયા, એને આપણે હવે ક્રમશઃ આગળ જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.